બહુ જ સરસ રમતા હતા. બીજું એક વસ્તુ એ સારી લાગી કે આપણી જે સંસ્કૃતિ છે એ આ એજ ગ્રુપના બાળકોને પણ આકર્ષે છે. એટલે કે આપણી સંસ્કૃતિ હજી વર્ષો વર્ષ દાયકાઓ સદીઓ સુધી જીવતી રહેશે. આ જે 9 થી 18 વર્ષના જે બચ્ચાઓ છે ને એ જ આગળ આ બધી સંસ્કૃતિને અને સંસ્કૃતિક વારસાને આગળ ધપાવશે. એટલે આ 18 મને બહુ બધી તાળી એક વાત કરી. એમાંથી પણ 3 નંબર આવશે અને 40 ઉપરમાં 12 જણ. ખરેખર બહુ કટોકટ કોમ્પિટિશન હતી જેને કહેવાય લિંક ટુ મેક કોમ્પિટિશન. અમને ખરેખર બહુ આનંદ આવ્યો, મજા આવી અને અમારા 3 જણની વચ્ચે અડધો કલાકની એક મહેનત પણ અમારે કરવી પડી. એટલે આ જગ્યા અને આ જગ્યાએ દરેક ખેલૈયાઓને અમે એક વાર તો વિજેતા જાહેર કરીએ છીએ. બરાબર. હવે નાના નાના ત્રીજો નંબર છે 8 વર્ષની થોડી કામની વાતો કહી શકાય જે મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ એવા
રેડિયો આર્ટિસ્ટ છું અને ગરબા અમારો વલ્લભ વિદ્યાનગરમાં ગ્રુપ હતું કે જે અમે રન કરતા હતા એટલે અમારા તો મસમાં જ ગરબા છે એમ કહેતું ચાલે. તો એ અનુભવ પરથી હું કહી શકું કે ગરબામાં ડ્રેસિંગ, કારણ કે ઉડીને પહેલાં આંખે એ જ વળગે છે એટલે ડ્રેસિંગ તો સરસ જોઈએ જ. મેકઅપ એવું કરવાનું કે ચાલુ ગરબામાં ક્યારેય એ ખુલ્લી કે છૂટી ના જાય, પછી એ બન હોય કે તમારા કોઈ ઓર્નામેન્ટ્સ હોય, બરાબર. કારણ કે તમે છેલ્લે સુધી ત્યારે જ નમી શકો કે જ્યાં તમારું ડિસ્ટ્રેક્શન તમારા કોસ્ચ્યુમમાંથી નહીં આવે. બીજી વસ્તુ છે હાઇડ્રેશન મેન્ટેન કરવાનું, વચ્ચે વચ્ચે જ્યારે બ્રેક પડે ત્યારે થોડું થોડું પાણી પીવાનું કે જેથી એમાં પ્રોબ્લેમ નહીં થાય. બીંગ અ ડૉક્ટર હું તમને એટલું કહેવા માગું. અને ત્રીજી ને બહુ જ અગત્યની વસ્તુ એવી છે કે બહુ સરસ કપડાં પહેર્યા છે, એક્શન પણ બહુ સરસ કરો છો, પણ જ્યાં સુધી ગરબાને તમે નથી ફીલ કરતા ને ત્યાં સુધી એ ભાવ તમારા ફેસ પર નથી આવતો. સ્માઇલિંગ ફેસ હોવો જોઈએ, કારણ કે ગરબા એ પોતાની અંદર ઉતરવા માટેની કળા છે, તાદાત્મ્ય સાધવાની વસ્તુ છે યુનિવર્સ સાથે, માતાજીની શક્તિને લેવાની આ કળા છે. છેક સુધી તમે જ્યારે ખૂપેલા રહો છો તો જ તમે ખુશ તમારા ફેસ પર પણ રહી શકો છો, બતાવી શકો છો. જજ પાસે હોય ત્યારે તમે સરસ કરો અને પછી પાછળ જાઓ ને એટલે પછી ધીરા ધીરા થઈ જાઓ તો એ ના ચાલે. ઓકે, એટલે બહુ નાની નાની બારીક બારીક વાત છે, પણ આ બધી જ વાતો જ્યારે એક કોમ્બો બને ત્યારે તમારા પર નંબરનો વરસાદ થાય. થેન્ક યુ. પણ આપણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એટલે એકચ્યુઅલી બધા જ વિનર છે. કેમ બધા વિનર છે? કારણ કે પહેલેથી છેલ્લે સુધી રમ્યા ઇનામ અમિતભાઈએ 3-3 ઇનામ આપતા વર્ષ 19-40 વર્ષ અને 40 વર્ષથી ઉપરના 3-8 વર્ષની ઉંમરમાં ઘણા બધા જણ રમ્યા હતા, જેમાંથી આપણી સંસ્કૃતિ હજી વર્ષો વર્ષ દાંડવાઓ સદીઓ સુધી જીવતી રહેશે. આ જે 9-18 વર્ષના જે બચ્ચાઓ છે ને એ જ આગળ આ બધી સંસ્કૃતિ પણ 3 નંબર આવશે અને 40થી ઉપરમાં 12 જણ છે. એટલે ખરેખર બહુ કટોકટ કોમ્પિટિશન હતી, જેને કહેવાય નેક ટુ નેક કોમ્પિટિશન. એટલે અમને ખરેખર બહુ આનંદ આવ્યો, મજા આવી અને અમારા 3 જણની વચ્ચે અનુસરી છે. એની અંદર આવે કન્સિસ્ટન્સી, કોણ કેટલું ડાન્સ કરતો હતો, કેવા એક્સપ્રેશન હતા, કેવી રીતે એમ કહેવાય કે પ્રોપરલી ગરબાને ફીલ કરતા હતા, તો એના બેઝિસ પર મેડમે ડિસિઝન લીધા છે અને ખૂબ જ સારા ડિસિઝન છે. બીજી વસ્તુ કે આપણે અહીંયા 3-3 મેડમોએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે, જેમ કહેવાય કે પોતાનો અમૂલ્ય સમય કાઢીને અહીંયા આવ્યા છે, તો એના માટે ઇન્સ્ટન્ટ રેસિડેન્સી એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને હું કિશોરભાઈ એમને કહું છું કે એક મોમેન્ટો મેડમને અર્પણ કરે. કૃષિ મેડમ, ઇટ ઇઝ અ ટોકન ઓફ લવ
આપણે ફાલ્ગુની મેડમને હું રિક્વેસ્ટ કરીશ નીતેશભાઈને કે પ્લીઝ એઝ અ ટોકન ઓફ લવ આપણે આપણા નીલકંઠ રસિકજીની યાદગીરી તરીકે જે અત્યારે તમને મેડમ આપી રહ્યા છે દેટ ઇઝ ઓલ્સો એક એમ કહેવાય કે હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ સ્કૂલ ચલાવે છે વી આર ઓફરિંગ મેડિસિન ફ્રી લાઈફ છોકરો છે વિષ્ણુ જરીવાલા અને જુલન જરીવાલા.
કેટેગરીમાં બીજાને અન્યાય થાય એવું હતું, એટલે આ લોકોને ઘરમાં ઘર મેળે એ લોકો વહેંચી લેશે. સારી વસ્તુ, કોસ્ચ્યુમ તો ખરા છે, ગ્રેસફુલ એક્શન પણ ખરી, એક્સપ્રેશન એનાથી વધારે સરસ, અને શક્તિ છે એ જ એનર્જી, એ જ એક્સપ્રેશન અને એ જ સ્કિલ સાથે, એ જ ગ્રેસ સાથે રાઉન્ડ લીધા, એટલે ફર્સ્ટ નંબર પર આ કપલને અમે આપીશું. અને લાસ્ટ કેટેગરી, ફોર્થ કેટેગરી ઇઝ 40 યર્સ પ્લસ. આમાં પણ એટલા બધા સરસ સરસ હતા, અને આમાં તો એકચ્યુઅલી મેલ પાર્ટિસિપન્ટ પણ બહુ સરસ કરતા હતા, એમને ઘણા બધાને અમે કન્સિડર કર્યા હતા, પણ ફાઇનલમાં મેલ એક આવ્યા છે, અને એ પુરોહિત, ખબર પડી કોણ પુરોહિત કરને? ભૂપેન્દ્રભાઈ પુરોહિત. હેલો,